ડભોઈ બોડેલી રોડ ઉપર ટીમ્બી ક્રોસિંગ નજીક ટ્રોલી ટ્રક અને હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને ટ્રકો સામસામે અથડાતા રોડની વચ્ચોવચ્ચ મોટી ટ્રોલી ટ્રક ફસાઈ રહી હતી, જેને પગલે 8 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવ બનતા 10 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જ્યારે સમગ્ર બનાવમાં બંને ટ્રકના ચાલક અને ક્રિમિનલને ગંભીર ઇજાઓ થઈ હતી. ડભોઈ બોડેલી રોડ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે. આ રોડ ઉપર પૂર ઝડપે ચાલતા વાહન ચાલકોની બેદરકારી રહેલી હોય તેવું લોકોમાં બોલાઈ રહ્યું છે. ગત રાત્રિના 3 વાગ્યાના સુમારે ટીમ્બી ક્રોસિંગ નજીક ડભોઈ તરફથી જતી ટ્રોલી ટ્રક અને બોડેલી તરફથી આવતી હાઇવા ટ્રક વચ્ચે ભારે ધડાકા સાથે સામસામે અથડાઈ હતી અને સમગ્ર રોડ બ્લોક થઈ ગયો હતો, જેને પગલે ડભોઈ બોડેલી રોડ પર સંખ્યાબંધ વાહન ચાલકો અટવાયા હતા. સવારે 11 વાગ્યા સુધી આશરે 8 કિલોમીટર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે કેટલાક વાહન ચાલકોને રસ્તો માલુમ હોય તે શોર્ટકટ અપનાવી નીકળવા લાગ્યા હતા, પણ કેટલાક વાહન ચાલકો જેમાં શાકભાજીના ટ્રકો, દૂધ, બસ જેવા વાહનો ખેતરમાંથી નીકળવાનો પ્રયાસ કરતા આશરે 6 ઉપરાંત વાહનો ખેતરમાં જ ફસાઈ ગયા હતા. જ્યારે અકસ્માતને પગલે બંને ટ્રકોના ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. 3 બજે હમ જામ મેં ફસે હૈ, 2 ટ્રાલે ઠુકા ગયે હૈ. 3 બજે હમ રાત સે ખડે હૈ ઠંડ મેં, ક્યા અભી તક કોઈ ભી નહીં આયા હૈ દેખને કો. કિતને કિલોમીટર તક લાઇન હો ગઈ હૈ? હમ જો હમ 5 થી 7 કિલોમીટર કી લાઇન હૈ. ક્યા ક્યા ફસા હુઆ હૈ યહાં? યે 2 કન્ટેનર ઉધર આલુ કે ટ્રાલે ફસે હુએ હૈ, આઈસર ફસી હુઈ હૈ. ક્યા અભી તક કોઈ દેખને વાલા નહીં હૈ, કોઈ પુલિસ વાલા કી કોઈ ભી. 3 બજે રાત સે હમ યહાં ઠંડ મેં પરેશાન હૈ. સાહેબ, અમે 3 વાગ્યાના અહીંયા આવેલા છે, જોયું તો ખબર નહીં કે 2 ટ્રેલર ઠોકાયેલા છે. એમાં અમને લાગ્યું કોઈ હેલ્પ આવશે, હજુ સુધી કંઈ હેલ્પ આવી નથી. 2 આ ટ્રક ખાલી ક્રેનથી હટાવવાના જ છે. એમાં આ લોકો આટલી બેકદારી કરે છે તો આપણે પ્રજાને શું કરવાનું? કેટલા કિલોમીટર લાઇન હશે? લગભગ 5-6 કિલોમીટર જેવી લાઇન થઈ ગયેલી છે, પણ પછી લાઇન તો વધી જતી સાહેબ, પણ બિચારા લોકો ફરી નીકળી જાય છે. જે લોકોએ રસ્તો કે લાંબો જવું ફરવું પડે છે એ લોકો નીકળી જાય છે. જે લોકો નથી જોયેલો તે બિચારા લાઇનમાં ઉભેલા જ છે. સવારના રાતના 3 વાગ્યાના અહીંયા ઉભેલા છે. બસોને ક્યાંથી કાઢે છે? ખેતરમાંથી કાઢે? બિચારા ખેતરોમાંથી જાય છે. 2-4 ટ્રક વાળા તો ખેતરમાં ફસાઈ ગયેલા છે. એ લોકોને જોઈને કે ભાઈ ચલો બસ નીકળે છે તો આપણી બી નીકળી જાય. તો બિચારા જે મંડીનો અર્જન્ટ માલ હતો એ લોકો ફસાઈ ગયા છે. એમાં બિચારા હવે કોઈ જોવા બી નથી આવતો. એમાં કરવાનું હોય એ મને ખબર નહીં પડતી.